સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન્સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું મિત્રો આજના આપણા ચેન ધ વોઇસના લેક્ચર નંબર નાઇનની અંદર આપણે પુનરાવર્તન સ્વરૂપે વોઇસને ફરીથી જોઈશું મિત્રો પરીક્ષાની અંદર જ્યારે ચેન ધ વોઇસ આવે તો તે કેવી રીતે આવે છે તો ચાલો આપણે તે જોઈએ આપણે અત્યાર સુધી જોયું કે વાક્ય સ્વરૂપે હતા પણ પરીક્ષામાં ફકરા સ્વરૂપે પણ આવી શકે છે તો પેસિવ વોઇસ જ્યારે પરીક્ષામાં આવે ત્યારે શું ધ્યાન આપવું તો પેસિવ વોઇસ જ્યારે પરીક્ષામાં આવે ત્યારે સૌપ્રથમ આપણે અલગ અલગ વાક્યો એક ફકરા સ્વરૂપે આપ્યા હશે પણ આપણે તો જ્યારે એને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરીએ ત્યારે એક એક વાક્યને અલગ અલગ જ સમજીને તેના જવાબ લાગતા જવાના છે ફેર એટલો છે કે એક વાક્ય પૂર્ણ થતાં બીજું વાક્ય નીચેની લીટીમાં શરૂ ન કરતાં તેની તે જ લીટીમાંથી શરૂ કરીશું ચાલો હવે મિત્રો આપણે જોઈએ કે જો સહાયકારક ક્રિયાપદના વાક્યો એટલે કે મોડલ વપ્સના વાક્ય જો પરીક્ષામાં પૂછાયા છે તો શું કરીશું તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે એક્ટિવસમાં સહાયકારક ક્રિયાપદના વાક્યોની વાક્યરચના શું હોય જેથી કરીને આપણને ખબર પડી જાય કે આ વાક્ય મોડલ વપ્સનું છે તો એક્ટિવસની જે વાક્ય રચના છે આ મુજબ છે કરતાં પછી મોડલ વપ્સનો શબ્દ જે આપણે જાણીએ છીએ કેન કુડ શૂડ ગુડ મે માઇટ મસ્ટ ગમે તે હોઈ શકે છે પણ મોડલ વર્પ્સની જોડે ક્રિયાપદનો હંમેશા મૂળરૂપ જ આવે છે જે આપણે આઠમાં પણ શીખી ચૂક્યા છીએ પછી આવે છે કર્મ પછી આવે છે અન્ય શબ્દ ચાલો એક્ઝામ્પલ જોઈએ કે એક્ટિવિઝમાં કેવી રીતે હોય તો ધ યંગ એટલે કે કર્તા તરીકે યુવાનો લખ્યું છે પછી મોડલ વર્પ્સ તરીકે અહીંયા મસ્ટ આપેલું છે મસ્ટ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ મસ્ટ રિસ્પેક્ટ એટલે આદર કરવો જ જોઈએ એલ્ડર્સ એટલે વડીલોનો યુવાનોએ વડીલોનો આદર કરવો જ જોઈએ તો મસ્ટ શબ્દ જે છે એ મોડલ ઓપ્સ છે ત્યારબાદ ક્રિયાપદનો મૂળ રૂપ રિસ્પેક્ટ શબ્દ જ આપેલો છે અને એલ્ડર્સ વડીલો જે કર્મ તરીકે આવે છે ત્યાર પછીનું બીજું વાક્ય છે વી મસ્ટ ઓબે અવર એલ્ડર્સ ઓબે એટલે આજ્ઞા પાલન કરવી અવર એલ્ડર્સ આપણા વડીલોનું કે આપણે આપણા વડીલોની આજ્ઞા પાલન કરવી જ જોઈએ એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ દે લવ અસ તેઓ આપણને ચાહે છે સાહેબ આમાં તો કોઈ મોડલ ઓપ્સ છે જ નહીં હા બરાબર છે સાચી વાત છે તો પરીક્ષાની અંદર બધા જ વાક્ય મોડલ ઓપ્સના હોય તે જરૂરી નથી અન્ય કાળના પણ વાક્ય આવી શકે છે તો આપણે બસ એ જ જોવાનું છે કે બધા વાક્ય મોડલ ઓપ્સના ના હોય ત્યારે શું કરીશું તો કાળનું વાક્ય આવે ત્યારે જે વાક્ય જે કાળનું છે તે કાળ પ્રમાણે આપણે તેને પેસુએસમાં ફેરવવું પડે સાદા વર્તમા કાળનું આ વાક્ય છે તેને આપણે પેસુએસમાં ફેરવવું પડશે સાદા વર્તમા કાળ તરીકે જ આગળનું એક વાક્ય છે એમાં લખ્યું છે વી શુડ ઓલ્સો લવ દેમ શુડ એટલે જોઈએ લવ એટલે પ્રેમ આપવો તો આપણે તેમને પ્રેમ પણ આપવો જોઈએ અથવા તો આપણે તેમને ચાહવા જોઈએ તો ચાલો આપણે જોઈએ આ ફકરાને આપણે જ્યારે પેશિવસમાં ફેરવીશું ત્યારે કેવી રીતે ફેરવીશું તો આમાં મોટાભાગના વાક્ય જે છે એ મોડલોના છે તો ચલો મોડલ મોડલોની એક વાક્ય રચના જોઈ લઈએ તો મોડલ મોડલોની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે શરૂઆત થાય છે કર્મ વડે જે કર્મ એકચ્યુલી એક્ટિવિઝમાં પાછળ આવતો હતો તે હવે આવે આગળ પછી મોડલ વર્બ્સનો જે શબ્દ છે તે જ પણ મોડલ વર્બ્સ સાથે જરૂરી શબ્દ આવે છે બી શુડ તો શુડ બી મસ્ટ તો મસ્ટ બી માઇટ તો માઇડ બી અને પછી ક્રિયાપદના મૂળરૂપને બદલે આવશે ક્રિયાપદનો ભૂતકૃદંત અને કરતા જે છે તે બાઈની સાથે આવે છે અને પછી અન્ય શબ્દ તો અહીં પેલું વાક્ય છે ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ યંગ એટલે યુવાનો મસ્ટ રિસ્પેક્ટ આદર આપવો જોઈએ ધ એલ્ડર્સ તો આદર કોને આપવો જોઈએ તો એલ્ડર્સ એટલે કે વડીલોને તો આપણે જાણીએ છીએ કોને શબ્દ પૂછતા જવાબ મળ્યો ધ એલ્ડર્સ એટલે કે આપણું જે કર્મ બને છે એ બને છે ધ એલ્ડર્સ પછી મોડલ ઓપ્સ છે મસ્ટ તો આપણે મસ્ટર્સ લખીશું અને બીનું બી તો ધ એલ્ડર્સ મસ્ટ બી અને રિસ્પેક્ટ શબ્દ ક્રિયાપદનું મૂળરૂપ છે આપણે એનું ભૂતવૃદન લખવું પડે તો ધ એલ્ડર્સ

અને વી નું જાણીએ છીએ આપણે કર્તા તરીકે મૂકીએ ત્યારે બાય અસ થઈ જાય છે એટલે કે કર્તા ની બની જાય છે કર્મ વિભક્તિ તો બાય અસ ત્યાર બાદ જે શબ્દ છે તે લે છે ધે લવ અસ તો આ શબ્દો સાદા વર્તમાન નું વાક્ય છે તેવું આપણે દર્શાવે છે તો સાદા વર્તમાન કાળ ની વાક્યતા પ્રમાણે આપણે જોવા જોઈએ તો પહેલા આવશે કર્મ ચાહવા તો કોને તો ધે લવ અસ કે તેવો આપણને ચાહે છે તો સાદા વર્તમા પ્રમાણે આપણે અસનું જે રૂપ બને છે એ બને છે વી તો વી પછી સાદો વર્તમાકાળ છે એટલે વીની જોડે ટુ બીનું ફોર્મ આવશે આર અને ક્રિયાપદનું ભૂતપૂર્ધન બનશે તો વી આર લવડ બાય ધેમ કારણ કે અહીંયા ધે છે તો બનશે બાય ધેમ તો વાક્ય કહેખ આવું બને છે વી આર લવડ બાય ધેમ અને પછીનું જે વાક્ય છે એમાં લખ્યું છે વી શુડ અલ્સો લવો જોઈએ કોને તો ધેમ તેઓને તો ધેમનું જેવી રીતે ધેનું બની ગયું ધેમ તેવી રીતે ધેમનું બનશે દે પછી શૂડ શબ્દ ઓલરેડી છે જ તો શૂડ મૂકીશું પછી અલસો શબ્દ મૂકીને આપણે મૂકીશું બી અલસો શબ્દ વધારાનો શબ્દ છે અન્ય શબ્દ છે વાક્યમાં બહાર મૂકવા માટે છે પણ એટલા માટે આપણે એને શૂડ પછી તરત મૂકીશું બાકી તમે એને વાક્યના અંતમાં પણ મૂકી શકો છો તો દે શુડ બી લવડ બાય અસ અલસો અથવા તો દે શુડ અલસો બી લવડ બાય અસ તો સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ્સના વાક્ય જે છે એ આ પ્રમાણે બને છે ચલો આગળ બીજો એક કાળ જોઈએ જેમાં આપણે જોઈશું સોરી સાદા વાર્તમા વાક્ય તો જો સાદા વર્તમા કાળની અંદરનું એક્ટિવિઝનું જો વાક્ય આપણને ખબર હોય તો આપણે જાણીએ છીએ પહેલાં આવશે કરતા પછી ક્રિયાપદનું રૂપ થર્ડ પર્સન તરીકે જો કરતા હોય તો પાછળ એસ કે એસ લાગ્યો હશે અને નહીં હોય તો મૂળ રૂપ જ હશે પછી કર્મ અને શબ્દ તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો માય ફાધર લુક્સ આફ્ટર હિઝ એકાઉન્ટ તો લુક્સ ક્રિયાપદની પાછળ એસ માય ફાધર થર્ડ પર્સન છે એટલે એસ લાગ્યો તો ક્રિયાપદનું પાછળ એસ કે એસ આવી ગયું એટલે કે સાદા વર્તમાકાંડનું વાક્ય છે પછી વી ઓફન ઓફન શબ્દ એટલે અવારનવાર જે ઓલરેડી બતાવે છે કે આ વાક્ય સાદા વર્તમાકાંડનું છે વી ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટીઝ અપોન હિમ અમે તેમની પર ઘણી વખત ઘણી બધી જવાબદારી મૂકીએ છીએ હી ડઝ હિઝ સ્ટડીઝ હિઝ ડસ હિસ ડ્યુટીઝ વેલ હી ડસ તે પાછળ લાગ્યું કરતા તરીકે હી રૂપ ડૂ ત્રીજો એક વચન હી છે માટે આવશે ઈ એસ અને હિઝ ડ્યુટીસ એ કર્મ તરીકે આવે છે અને ત્યાર ત્યારબાદનો શબ્દ છે વી પે પે એટલે આપવું ગ્રેટ રિસ્પેક્ટ ખૂબ જ આદર ટુવર્ડ હિમ તેમના તરફ તો આખું વાક્ય સાદા વામા બને છે માટે આખો ફકરો જો ધ્યાનથી જોઈએ તો આપણને એવું લાગે છે કે બધા જ વાક્ય લગભગ વાતમાં કાંડના છે કોઈ વાક્ય બીજા કાંડનો જોવા મળ્યો નથી તો ચાલો પેશિવસમાં ફેરવીએ ત્યારે તો સાદાવાત્મા કાંડની પેશીવ વાક્ય છે ફરી યાદ કરી લઈએ તો જેમાં આવે છે કર્મ પછી ઈજ અથવા આર પછી ક્રિયાપદનું ભૂતગૃતનું રૂપ અને પછી બાય સાથે કરતા અને અન્ય શબ્દ આપણું ફર્સ્ટ વાક્ય પ્રથમ વાક્ય આવું છે માય ફાધર લુક્સ આફ્ટર હિઝ એકાઉન્ટ માય ફાધર લુક્સ આફ્ટર લુક્સ આફ્ટર એટલે સંભાળ રાખવી કોની સંભાળ રાખે છે તો ધીસ એકાઉન્ટ આ ખાતાની તો આ ખાતું આપણું કર્મ બની ગયું ખાતું એક વચનમાં છે એટલે આવશે તો ધીસ એકાઉન્ટ ઇઝ ક્રિયાપદનું ભૂત ક્રુદનનું રૂપ તો લુક્સ આફ્ટર શબ્દ જે છે આપણે એનું ભૂતકૃદન બનાવવાનું થાય તો લુક્સનું થઈ જાય છે લુકડ તો ધીસ એકાઉન્ટ ઇઝ લુકડ આફ્ટર બાય માય ફાધર તો આવી રીતે બીજા વાક્યને પણ તમે ફેરવી શકો છો તો વાક્ય કંઈક આવું બને છે કે ધીસ એકાઉન્ટ ઇઝ લુકડ આફ્ટર બાય માય ફાધર વી ઓફન પુટ અમે અવારનવાર મૂકીએ છીએ શું મૂકીએ છીએ તો મેની રિસ્પોન્સિબિલિટીસ તો આ મેની રિસ્પોન્સિબિલિટીસ એ આપણું કર્મ બને છે રિસ્પોન્સિબિલિટીસ બહુવચન થયું એટલે તેની જોડે આવશે આર પછી ઓફન વધારાનો શબ્દ અન્ય શબ્દ છે જે સાદોકાળ બતાવે છે ત્યારબાદ ક્રિયા આપણે જાણીએ છીએ કે પૂટનું અપોન હિમ કારણ કે અહીંયા બે કર્મવાળું વાક્ય છે અને પછી વી નું બને છે બાય અસ હી ડ્યુટીઝ વેલ તે કરે છે શું કરે છે તો હિસ ડ્યુટીસ હિસ ડ્યુટીસ એ આપણું કર્મ બને છે એટલે હી બહુ બહુવચન હોવાથી ટુ વિના ફોર્મ તરીકે આર આવશે ક્રિયાપદનો પુરુષ તો ડુનું બની જાય છે ડન અને વેલ શબ્દ છે અન્ય શબ્દ તરીકે અથવા તો પછી આપણે આગળ પણ લઈ શકીએ છીએ અને બાય હિમ તો હીનું બની ગયું બાય હિમ હી ડ્યુટી હીઝ ડ્યુટીસ આર ડન બાય હિમ વેલ અથવા તો હીઝ ડ્યુટીસ આર ડન વેલ બાય હિમ બંને રીતે વાક્ય સાચું પડે છે વી પે ગ્રેટ રિસ્પેક્ટ ટુવર્ડ્સ હિમ ગ્રેટ રિસ્પેક્ટ ખૂબ જ આદર ટુવર્સિમ તેમના તરફ તો કોને આદર અપાય તો ટુઅર્ડઝિમ તેમની તરફ પે અહીંયા બે કર્મ છે એક પણ આપણે જોઈશું મુખ્ય કર્મ કહ્યું છે તો પે પે એટલે આપો તો શું અપાય છે તો ગ્રેટ રિસ્પેક્ટ તો આપણું કર્મ બનશે ગ્રેટ રિસ્પેક્ટ વાક્યની શરૂઆત બનશે ગ્રેટ રિસ્પેક્ટ વડે પછી આપણે જાણીએ છીએ કે ટુવર્ડ્સ એટલે ની તરફ તો કોમની તરફ હિમ ટુવર્ડ્સ હિમ અને પછી કર્મ તરીકે એક વચન તરીકે હોવાથી ઇઝ આવે છે અને પેનું ભૂતકૃત થાય છે પેડ અને કોના તરીકે તો અમારા દ્વારા અપાય છે તો બાય અસ તો જેમ જેમ તમે વાક્યને જોતા જશો વાક્ય રચના પ્રમાણે ગોઠવતા જશો તેમ તેમ તમારી પાસે વાક્ય ક્લિયર થતા જાય છે તો જેમ એક્ટિવસની વાક્ય રચના આવડે છે એમ પેસિવસની જ્યારે વાક્ય રચના આવડી જશે ત્યારે તમને એક પછી એક દરેક કાળ ઇઝીલી સરળતાથી આવડવા લાગે છે ચાલો ત્યારે આપણે નેક્સ્ટ કાળ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ કાળ જે છે એ છે વર્તમાન કાળ આપણે જાણીએ છીએ મિત્રો પૂર્ણ કાળના જે વાક્ય છે એમાં કઈક વાક્ય આવે છે એક્ટિવસ તરીકે પૂર્ણ કાળના વાક્યમાં પહેલાં કરતા પછી હેવ અથવા હેસ પછી ક્રિયાપદનો મૂળરૂપ પછી કર્મ પછી અન્ય શબ્દ હવે મિત્રો આપણે જાણીએ છીએ કે એક્ટિવસના વાક્યને આપણે વાક્યતા તો જોઈ લીધી પણ વાક્ય કઈ રીતે આવી શકે તો પેલું વાક્ય છે મોહન હેઝ ક્લીનડ ધ રૂમ મોહને રૂમ સાફ કરેલ છે રામુ હેઝ ડેકોરેટેડ ઇટ રામુએ તેને શણગારેલો છે અને ગોપાલ હેઝ મેડ ટેસ્ટી ડિશિસ ગોપાલે સ્વાદિષ્ટ ડિશિસ એટલે કે વાનગીઓ બનાવેલ છે ધ ગાર્ડનર વોટર ધ પ્લાન્ટ્સ યસ્ટર ડે માળીએ ગઈકાલે છોડવા અને પાણીએ પીવડાવ્યું હતું એના મોટા ભાગના જે વાક્ય છે એ પૂર્ણવત્માકના છે પણ એક વાક્ય સાદા ભૂતકાળનું છે તો મિત્રો આપણે જોઈએ કે પૂર્ણવત્માકના વાક્યને જ્યારે પેસિવસમાં ફેરવીએ છીએ ત્યારે શું આવે છે તો પહેલાં શરૂઆત થશે કર્મ વડે તો વાક્ય રત્ના કંઈક આવી બને છે કર્મ પછી હેવ અથવા હેસ પછી બિન આ બિન શબ્દ એ આવી જાય છે જે આપણને બતાવે છે કે પૂર્ણ વર્તમાનકાળનો પેસિવ વોઇસનું વાક્ય છે ત્યારબાદ ક્રિયાપદનો મૂળ રૂપ છે એની જગ્યાએ બની જશે ક્રિયાપદનો પૂતરૂદન કર્મના સ્થાને આવી જાય છે કર્તા પણ કરતા આવે છે બાય અને કર્તાની કર્મ વિભક્તિ સાથે અને અન્ય શબ્દ પેલું વાક્ય કંઈ કહું છે કે મોહન હેઝ ક્લીનડ ધ રૂમ ક્લીનડ એટલે સ્વચ્છ કર્યું શું સ્વચ્છ કર્યું ધ રૂમ તો કર્મ તરીકે આવશે ધ રૂમ રૂમ એકવચન છે એટલે આવશે હેઝ પછી આવશે બીન તો વાક્ય કંઈક આવું બને ધ રૂમ હેઝ बीन ક્રિયાપદનો ભૂતુરદન રૂપ છે ક્લીનડ બાય મોહન ખબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાણીએ છીએ જો તમે પૂર્ણ વાક્યમાકાની વાક રચના ખરેખર મોઢે કરી હોય તો તમે કહી શકો છો કે સાહેબ અહીંયા તો એ ભૂલ છે રાઇટ અહીંયા ક્રિયાપદનો મૂળ રૂપ નહીં પણ શું આવવું જોઈએ ભૂતકૃદનનો રૂપ આવવો જોઈએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ આપણે બીજા વાક્યને પણ આગળ પેશુવેશમાં ફેરવી શકીએ છીએ તો ચાલો પેશુસના બધા વાક્યને ધ્યાનથી જોઈ લઈએ તો મોહન હેઝ ક્લીનડ ધ રૂમ મોહને સાફ કર્યું શું સાફ કર્યું ધ રૂમ તો કર્મ બની ગયું ધ રૂમ પછી હેઝ હેઝનું હેઝ જે આપણે હેઝ તરીકે મૂકી દીધું બિનનું બિન મૂક્યું ક્રિયાપદનું ભૂતક્રુદન તો ક્લિનડ પોતે ભૂત કુદન છે તો ક્લિનડ અને બાય મોહન રામુ હેઝ ડેકોરેટેડ ઇટ રામુએ તેને શણગાર્યું શણગારી પણ કોને તો તેને તો ઈટ કર્મ બની ગયું તો ઈટ પછી હેઝ પછી પિન પછી ક્રિયાપદ ભૂતપૂર્ધન ડેકોરેટેડ અને પછી આવે છે બાય રામુ અહીંયા રામુ નામ આપી દીધું છે માટે આપણે બાય રામુ લખીશું હી લખ્યું હોત તો આપણે બાય હિમ કરત ત્યાર જે વાક્ય છે ગોપાલ હેઝ મેડ ટેસ્ટી ડિશિસ ગોપાલે બનાવીશું ટેસ્ટી ડિશિસ ટેસ્ટી ડિશિસ એટલે સ્વાદિષ્ટ વાનગીઓ તો એનું વાક્ય કીધું બને છે ધ ટેસ્ટી ડિસીઝ હેવ બીન મેડ બાય ગોપાલ અને એના પછીનું છે લાસ્ટ વાક્ય છે ધ ગાર્ડનર વોટર ધ પ્લાન્ટ યસ્ટર ડે વોટર ડ જે સાદો ભૂતકાળ બતાવે છે તો આપણે જ્યારે કર્મ લખીશું ત્યારે પાણી પીડાવે તો કોને ધ પ્લાન્ટ્સ છોડવાઓને પછી અહીંયા હેવેસ એ પૂર્ણવતમાં કરવામાં આવે છે પણ આપણું વાક્ય સાદા ભૂતકાળનું છે તો સાદા ભૂતકાળ તરીકે આપણે જાણીએ છીએ કે વોઝ અથવા વેર આવે પણ પ્લાન્ટ્સ બહુ વચન હોવાથી આવશે વેર ધ પ્લાન્ટ્સ વેર વોટર્ડ બાય ધ ગાર્ડનર યસ્ટરડે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો હશે તમે વાક્ય રચનાઓ મોઢે કરજો જેથી કરીને આવતા લેક્ચરમાં તમે દરેક વાક્યને વ્યવસ્થિત રીતે સમજી શકો તો આપણી ભૂતકાળની સદા વર્માકાંડની સદા ભવિષ્યકાળની દરેકે દરેક વાક્ય રચના એક્ટિવસની અને પેસિવર્સની આપણે મોઢે કરવાની છે જેથી કરીને આપણે આપણા વિડીયોને